બનાસકાંઠાના વડગામમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો. કચ્ચે ધાગો સે બની પક્કી ડોર હે રાખી, પ્યાર ઓર મીઠી શરારતી કી હોડ હે રાખી, ભાઈ કી લંબી ઉમ્ર કી દુઆ હે રાખી, બહેનો કી પવિત્ર પ્યાર કી દુઆ હે રાખી. બનાસકાંઠામાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં અને રાજ્યમાં કોરોના વાયરસ જેવી કપરી મહામારીને લીધે સરકાર શ્રી દ્વારા ધાર્મિક તહેવારોમાં વધારે ભીડ ન થાય અને કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય અને આમ જનતાનું આરોગ્ય જળવાય અને સુખાકારી રહે તે માટે પાબંદી લગાવી છે. ત્યારે શ્રાવણ માસમાં આજે પવિત્ર પર્વ રક્ષાબંધન હોય ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનમાં રક્ષાબંધનનો તહેવાર સાદગી ભરી રીતે ઉજવવામાં આવ્યો. પવિત્ર તહેવાર શું ભાઈ બહેનનો પ્રેમ માત્ર ધાગા પૂરતો જ સીમિત હોઈ શકે? ના, તેને કોઈ સરહદ પણ સીમિત નથી કરી શકી. તો આ તો માત્ર સામાન્ય દોરો છે. દોરામાં કે ધાગામાં ગાંઠ પડી શકે છે, પણ શું વિશ્વાસમાં કે પ્રેમમાં ક્યારેય ગાંઠ ના પડી શકે? ભાઈ બહેનનો પ્રેમ ધાગા પૂરતો સીમિત ના રાખો. જ્યારે જ્યારે બહેનને તકલીફમાં જોવે ભાઈ, ત્યારે ત્યારે ભાઈને સમય તેની તકલીફને સમજી જાય અને તેને દૂર કરવાના બનતા બધા પ્રયત્નો કરે. અને બહેન જ્યારે ભાઈની મુશ્કેલીઓનો તેના ચહેરા પર હાવભાવ પરથી ઓળખી લે, તે જ બહેનનો પ્રેમ. રાખડી બાંધી નાની મોટી ગિફ્ટ આપી ખુશી મળે છે. ભાઈ બહેનનો સંબંધ જન્મ સાથે જ જોડાયેલો હોઈ શકે છે, તેમાં ક્યારેય ઓટ આવે જ નહીં. ખુશીઓની કોઈ સીમા ન હોવી જોઈએ. ભાઈ બહેનના દરેક ખુશીનો સમય એક યાદગાર ઉત્સવ બની જાય છે. રિપોર્ટર રમેશભાઈ પરમાર, વડગામ. વડગામ તાલુકો, વડગામ જિલ્લો બનાસકાંઠા, ગામે શ્રી રણછોડજી મંદિર ટ્રસ્ટ, શ્રી રામજી મંદિર ટ્રસ્ટ, રાધાકૃષ્ણ મંદિર, નીલકંઠેશ્વર મહાદેવ, રામજી મંદિર પ્રાચીન મંદિરો છે. અને દર સાલ કિલ્લા ચાલુ મુજબ, રીતિરિવાજ મુજબ દરેક ધર્મની ઉજવણી, તહેવારોની ઉજવણી થાય છે. પરંતુ ચાલુ સાલે ભારત સરકારમાં આવેલી આફત કોવિડ-19 અને ભારત સરકારના અને આપણા લાડીલા એવા મુખ્યપ્રધાન જે દેશના નેતા મોદી સાહેબે આપણને જે ગાઈડલાઈન આપી છે એ મુજબ હાલમાં આ કોરોના મહામારીના કારણે દરેક તહેવારો ઉજવણી પર પ્રતિબંધ રાખવાનો શ્રી રામજી મંદિર અને શ્રી રણછોડજી મંદિરે નિર્ણય કરેલો છે. અને એ મુજબ આજે શ્રાવણ મહિનાની પૂનમ, રક્ષાબંધન બળે હોવા છતાં પણ દરેક નીતિ નિયમોને આદેશને અનુસરીને કોઈપણ તહેવારોની ઉજવણી કરવામાં આવતી નથી. ગામનો અને તમામ ટ્રસ્ટી મંડળનો અને દરેક લોકોનો સારો એવો આ બાબતે સહયોગ મળે છે. સૌને ધન્યવાદ, આભાર. અને આ બાબતે આપણા પોતા માટે છે, એટલે દરેકે આ બાબતે પૂરતું ધ્યાન આપવું જોઈએ, કે આપણા સૌના હિતમાં છે. જય શ્રી કૃષ્ણ.